न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनो स्वागत छे। हूँ छू जीतू भाई पंड्या। आज गुजरात समाचार नी हेडलाइन छे, ग्रीस आर्थिक कटोकटी ने आरे विश्वभर में मंदी। अमेरिका, कैनेडा ने ब्रिटन नी आर्थिक हालत बगड़ी। अमेरिका में देखाओ, कैनेडा ने ब्रिटन में पसर्या। ग्रीस में 30,000 कर्मचारी हकालपट्टी नो निर्णय, वधती बेरोजगारी। વિશ્વમાં 1930માં એક ધ ગ્રેટ ડિપ્રેશન, એટલે કે એક જબરજસ્ત આર્થિક મંદીનો માહોલ ઊભો થયેલો 1930માં આખી દુનિયાના મોટા ભાગના દેશોમાં પરિસ્થિતિ એવી હતી કે તમે એક હાથ ગાડું ભરીને રૂપિયા લઈ જાઓ તો તમને સામે કિલો બે કિલોમાં વસ્તુ મળે। એક દાખલો એ વખતે આપવામાં આવ્યો હતો કે હાલત કેટલી ખરાબ હતી, કોઈ આફ્રિકન દેશનો ખેલાડી અમેરિકાના કોઈ રમતગમતની સ્પર્ધામાં ઇનામ જીત્યો, $1,500 ઇનામ જીત્યો અને એ લઈને એના દેશમાં ગયો, ત્યાં 5-star હોટલમાં ઉતર્યો, 2-3 દિવસ રહ્યો રાજધાનીમાં ને પછી પોતાના ગામ જવું હતું એને। એટલે એણે $100ની નોટ એ હોટલ માલિકને આપી અને કહ્યું કે મારો હિસાબ કરી દો અને બાકીના રૂપિયા મને આપી દો। એનો સામાન કારમાં મુકાઈ ગયો, એનો નીકળવાનો ટાઈમ થઈ ગયો, તો પણ પેલો હોટલનો જે માલિક હતો, 5-star હોટલનો જે માલિક હતો, એને છૂટા રૂપિયા પાછા નહોતો આપતો। એટલે પેલો ગાડીમાં બેઠા પછી એણે કીધું, ભાઈ મારા બાકીના રૂપિયાનું શું? એટલે હોટલ માલિકે કહ્યું કે સાહેબ, એક ટ્રક કરી છે જે તમારી પાછળ પાછળ આવે છે તમારા ઘર સુધી, ત્યાં જઈને ટ્રકનું ભાડું પણ તમે ચૂકવી દેજો। તમે જે મને $100ની નોટ આપી એના બદલામાં મારે તમને જે આપણા દેશના નાણાંમાં રૂપિયા ચૂકવવાના છે એ આખી ટ્રક ભરાય એટલા છે। તમે અમારા માનવંતા ગ્રાહક છો, તમને તકલીફ ના પડે એટલે અમે તમારી સાથે એ ટ્રક રવાના કરીએ છીએ। આ 1930ની કહાની છે, વાત છે, કદાચ મજાક પણ હોય, પણ કેટલી ખરાબ હાલત થઈ ગઈ હતી વિશ્વની એનો દાખલો છે। લોકો ઇંગ્લેન્ડ જેવા દેશમાં પણ આખી રાત બરસતા વરસાદમાં બરફ પડતો હોય ત્યારે રેશનિંગની દુકાન પરથી બ્રેડ લેવા લાઈનમાં ઊભા રહેવું પડતું હતું। એને ગ્રેટ ડિપ્રેશન કહે છે, કે જબરજસ્ત આર્થિક મંદી। હવે એવું લાગી રહ્યું છે કે પાછલા બારણે ધીરે ધીરે આ આર્થિક મંદી, ધ ગ્રેટ ડિપ્રેશન, દુનિયામાં આવવા માંડ્યું છે, આવવા લાગ્યું છે, એના આસાર આવી રહ્યા છે। અમેરિકા ફટન દેવાળિયું થઈ ગયું છે, અમેરિકા પણ એના બધા લેણદારોને રૂપિયા ચૂકવી શકે એમ નથી। એટલે અમેરિકાએ રસ્તો પણ બહુ સુંદર કાઢ્યો, અમેરિકાના રાષ્ટ્રપતિએ ત્યાંના કોંગ્રેસ અને સેનેટને કહ્યું કે દેવું વધારવાની મને સત્તા આપો, દેવું એટલી હદે વધી ગયું છે અને નવા એટલા બધા રૂપિયા જોઈએ છે કે દેવું વધારવાની લિમિટ નહીં વધે તો હું સરકારી કર્મચારીઓનો પગાર નહીં કરી શકું। એ જ હાલત ગ્રીસની છે, ફ્રાન્સની છે, બ્રિટનની છે, કેનેડાની છે, એટલે કે યુરોપના મોટા ભાગના દેશોની હાલત આવી ખરાબ થઈ ગઈ છે કે પેમેન્ટ કરી શકે એમ જ નથી। ગ્રીસમાં 1,00,000 સરકારી કર્મચારીઓ છે અને એમાંથી 30,000 કર્મચારીઓને છૂટા કરી દેવા પડે એવી પરિસ્થિતિ થઈ છે, એટલે 1/3 કર્મચારીઓને છૂટા કરી દેવા પડે અને સરકારે આ નીતિની જાહેરાત કરી એટલે તોફાનો વકર્યા છે। કારણ કે સરકારી કર્મચારીઓને ખબર છે કે સરકારમાંથી છૂટા થયા પછી એમને બજારમાં કોઈ 200-500
ડોલરની પણ નોકરી આપવાનું નથી, બજારમાં ક્યાંય નોકરીની તક નથી, અને સરકારી નોકરીમાં જે જલસા કર્યા છે એ જલસા હવે કરવા મળવાના નથી. આ બધી હાલત થઈ બધા દેશોની, યુરોપિયન દેશોની, અમેરિકાની, ઇંગ્લેન્ડની. એનું બહુ સિમ્પલ કારણ છે, આ દેશોએ નોટો છાપ છાપ કરી, આ દેશોના નાગરિકોએ અને સરકારે, એ દેશની સરકારોએ આવતા 25 વર્ષમાં એમની જે આવક થવાની છે એ વાપરી ખાધી છે. ત્યાં 25, 50, 60 વર્ષના લાંબી ટર્મની લોનો મળે છે. તમે મકાન લો તો એની લોન 60 વર્ષ સુધી તમારે તમે ભરી શકો. એટલે પ્લાસ્ટિક કરન્સી પર એટલો બધો વ્યવહાર થવા માંડ્યો ને લોકો જે રૂપિયા આવવાના છે એ રૂપિયા આવશે એ બહાને ખર્ચા કરી રહ્યા છે કે આટલું તો હું કમાવાનો છું. પછી એ રૂપિયા આવે છે ત્યારે એ રૂપિયા ખર્ચે છે કે હવે આ રૂપિયા હું કમાયો, મારી પાસે આવી ગયા. એટલે આવવાના છે રૂપિયા એમ કરીને ખર્ચે છે, આવ્યા એમ કરીને ખર્ચે છે, અને ભવિષ્યમાં હજુ આવશે એમ કરીને ખર્ચે છે. તો આ બધા દેશોએ આગલા 25 વર્ષની જેમની કમાણી થવાની સંભાવનાઓ છે એ પણ વાપરી ખાધી છે. આવતી આખી પેઢીનું નાણાં આ લોકો જમી ગયા છે. અને હવે સરકારો અને લોકો કોઈ પેમેન્ટ કરી શકે એવી સ્થિતિમાં નથી. આ બધાની આપણે ચિંતા કરવી પડે એમ છે. અને ખાસ કરીને આપણા દેશમાં અને ચીનમાં બે જ દેશો છે કે જેમાં અત્યારે જીડીપી એટલે કે નેશનલ ગ્રોથ 7-8% સ્પીડે વધી રહ્યો છે. બાકી આ બધા દેશોમાં તો જીડીપી ગ્રોથ નેગેટિવ થઈ ગયો છે. એટલે પાછલા વર્ષો કરતા આ વર્ષે ઉત્પાદન ઓછું થઈ ગયું છે. એટલે નસીબદાર છે હજુ સુધી આપણે ત્યાં આ પરિસ્થિતિ નથી આવી. હજુ હમણાં સરકારે ગયા મહિને સરકારી કર્મચારીઓના પગારમાં 8% વધારાનું મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો. હવે ચિંતાની બાબત એ બની છે કે આ દેશમાં અત્યારે આર્થિક રીતે ઘણું બધું સારું સુદૃઢ ચાલી રહ્યું છે. શેરબજારો બેસી રહ્યા છે, ઘટી રહ્યા છે, એની ચિંતા એટલે નથી કે કોઈ કારણ વગર શેરબજારો 18-19 હજારે પહોંચી ગયેલા. એવા કોઈ પોઝિટિવ કારણો નહોતા, પણ સટોડિયાઓ પોતે આ શેરબજારને રમાડતા હતા. આ શેરબજાર 15 હજારની આજુબાજુ રહે તો પણ કોઈ આસમાની સુલતાની થઈ જવાની નથી. મારી માટે ચિંતાની એક બહુ મોટી વસ્તુ છે કે અત્યારે આ દેશ જ્યારે આખી દુનિયા નાદારીના આરે આવીને ઊભી છે, ધ ગ્રેટ ડિપ્રેશન આવવાની તૈયારી થઈ રહી છે દુનિયામાં, ત્યારે આપણો દેશ પોલિટિકલી ઇન્સ્ટેબલ થઈ ગયો છે. રાજકીય રીતે એની સમતુલા ખોરવાઈ ગઈ છે. અત્યારે જે કેન્દ્રની મનમોહનસિંહની સરકાર છે એમની સામે એટલા બધા આક્ષેપો થયા, એટલા બધા ભવાડા થયા, એટલું બધું મિસમેનેજમેન્ટ કર્યું છે આ સરકારે કે આ સરકાર પર હવે જનતાને બહુ વિશ્વાસ રહ્યો નથી. રાજ્ય સરકારોમાં પણ ભોપાળા થયા જ કરે છે. નરેન્દ્રભાઈ સામે અનેક પ્રકારના આક્ષેપો થયા, એમ હવે કાશ્મીરના મુખ્યમંત્રી સામે આક્ષેપો થયા છે કે એમણે એમના જ એક સાથીદારને મરાવી નાખ્યો. ચારે બાજુ દેશમાં અવિશ્વાસ અને મુશ્કેલીઓ વધી રહી છે. અત્યારે આ દેશને બહુ તાતી જરૂર છે. ભ્રષ્ટાચાર રોકાતો નથી, ત્રાસવાદ રોકી શકાતો નથી. પાકિસ્તાન એવું ઈચ્છે જ છે, ચીન એવું ઈચ્છે છે કે ભારત ઇન્સ્ટેબલ રહે. અને આવા સમયે અન્ના એન્ડ કંપની સ્વામીજી બધા આંદોલન કરવા મેદાને પડ્યા છે. બાકી હતું તો અડવાણી રથયાત્રા કાઢવાના. આ અડવાણીની રથયાત્રા, રામદેવ સ્વામીની રથ પ્રવાસ દેશભરમાં, અન્નાની જે જાહેરાતો થઈ રહી છે એ બધું
આપણી ભારત સરકારને અનસ્ટેબલ કરે એવી પરિસ્થિતિ છે. તેલંગાણામાં સરકાર કોઈ નિર્ણય જ લેતી નથી. લોકો માગી રહ્યા છે, ત્યાંની કોંગ્રેસ માગી રહી છે, ત્યાંના દરેક પક્ષો માગી રહ્યા છે. 50 વર્ષથી આ પ્રશ્ન ઉકેલાતો નથી, એને ટાળવામાં જ આવે છે, ટાળવામાં જ આવે છે. તો હવે જરૂર ઊભી થઈ છે કે આ તેલંગાણાના પ્રશ્નનો પણ તાત્કાલિક નિકાલ કરવામાં આવે. ત્રાસવાદ અંગે પણ સરકાર બહુ સખત થઈ જાય અને રાજ્ય સરકારો પણ મજબૂત રહે. બધાએ ભેગા બેસીને હવે આ દેશને રાજકીય રીતે મજબૂત કરવાનો સમય આવી ગયો છે. હું ઈચ્છું છું કે આ દેશમાંથી ભ્રષ્ટાચાર જાય. હું ઈચ્છું છું કે સરકારો ત્રાસવાદ સામે બિલકુલ લશ્કરી કામગીરી કરે. પણ અત્યારે આંદોલનો અને તોફાનો જો આ દેશમાં થશે તો આ દેશને અપાર નુકસાન થવાનું છે. અન્ના આજે જે રીતે બોલી રહ્યા છે કે હું ચૂંટણી માફ કરી દઈશ, કોંગ્રેસને હરાવી દઈશ, વાત ગમી એવી છે કે જે ભ્રષ્ટાચારી કોંગ્રેસ છે જવી જોઈએ. પણ અત્યારે મારી દ્રષ્ટિએ કોંગ્રેસ જાય રહે એની સાથે મને કોઈ નિસ્બત નથી. હું જરાય કોંગ્રેસનો ટેકેદાર નથી. પણ હું ચોક્કસ ઈચ્છું છું કે આ દેશમાં, આ જે આખી દુનિયામાં જ્યારે આર્થિક જબરજસ્ત તોફાન આવવાની તૈયારીઓ થઈ ગઈ છે, આખી દુનિયામાં આર્થિક સુનામી આવવાની છે, ત્યારે મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન ચોક્કસ રહેવા જોઈએ. મને એમની સામે, એમની ઢીલાસ સામે, એમની સાવ પાણી પોચી નેતાગીરી સામે બધા બહુ વાંધા છે. પણ જો વિશ્વમાં જબરજસ્ત આર્થિક મંદી આવવાની હોય ત્યારે આ દેશમાં સદનસીબે એક જબરજસ્ત આર્થિક બાબતોનો જાણકાર વડાપ્રધાન બેઠો છે. ભલે એની પાસે રાજકીય નેતૃત્વનો અભાવ છે, પણ અત્યારે આ દેશમાં આપણે મતભેદો ભૂલી જઈએ અને તૈયારીઓ કરીએ, આ સરકાર ટકાવી રાખીએ. મધ્ય સત્ર ચૂંટણી થઈ તો આનાથી બી ભૂંડી હાલત થવાની છે. કોંગ્રેસની સીટો છે એનાથી ઓછી થઈ જશે, ભાજપની સીટો કંઈ બહુ વધવાની નથી, અને હાલત એ આવશે કે સાવ ફાટકુલિયા પક્ષો, સાવ નાખી દેવા જેવા પક્ષો સરકારમાં જોડાશે અને અનસ્ટેબિલિટી વધશે. તો કરવાની શું જરૂર છે અત્યારે? કે જે કંઈ કરીએ બધા ભેગા થઈને કરીએ, ચર્ચાથી કરીએ, આમ સામ સામે બેસીને નિર્ણયો લઈએ. જો કોઈ પણ સંજોગોમાં દેશ તોફાનો, અથડામણો, હિંસામાં સપડાશે, આંદોલનોમાં ખોવાઈ જશે, તો આપણું નામ પણ આ ગ્રીસ, બ્રિટન, કેનેડા, અમેરિકાની યાદીમાં જોડાઈ જશે. એટલે મહેરબાની કરીને આ દેશના નાગરિકો, નેતાઓ, સામાજિક સંસ્થાઓ, સરકારો સામે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, લોકોને ભડકાવે નહીં. આર્થિક સુધારાઓ હજુ પણ કરવાની જરૂર પડે તો કરવામાં આવે. થોડી મોંઘવારી સહન કરવી પડે તો આપણે મોંઘવારી પણ થોડો સમય સહન કરીએ, જે નથી થાય એવી, અસંભવ છે પણ કરવી પડશે. તો આવતા દિવસોમાં આ જે આર્થિક તંગી ઊભી થવાની છે આપણા દેશમાં પણ આવશે, ધીમે પગલે આવી રહી છે. તો નાગરિકો શું કરે? તો સૌથી પહેલી વાત એ છે કે અત્યારે બને ત્યાં સુધી તમામ નવી ખરીદીઓ પર તમે કુટુંબમાં પ્રતિબંધ મૂકી દો. નવી ગાડી લેવી છે, ગાડી લેવી છે કે નવી ગાડી લેવી છે, નવું મકાન લેવું છે, બહુ બધી ખરીદીઓ કરવાનું હમણાં માંડી વાળો. બને તો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. શેર બજારના જે રૂપિયા છે ધોવાઈ ગયા છે એને રડવાને બદલે એ શેરો રાખી મૂકો. હમણાં નહીં, 2 વર્ષે 3 વર્ષે એ શેરોના ભાવ આવશે. પણ બને ત્યાં સુધી સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, રોકડા રૂપિયા રહેવા દો, પણ ખૂબ દેવું નહીં વધારતા. બધું જ ઉધાર, બધું જ ભાડેથી લેવાની ટેન્ડન્સી જરા દૂર કરજો. બને તો અત્યારે તમને જે પગાર મળે છે એમાંથી મોટી બચતો કરો, રૂપિયા હાથ પર રાખજો, એટલે કે બેંકમાં રાખજો. ભલે વ્યાજદર ઓછા મળતા હોય પણ મ્યુચ્યુઅલ ફંડોથી બહુ જ દૂર રહેજો.
જેમણે પણ મ્યુચ્યુઅલ ફંડોમાં પૈસા રોક્યા છે ભારતમાં એ કંઈ બહુ કમાયા હોય એવું બન્યું નથી. જ્યારે જોઈએ ત્યારે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકેલા નાણાં અસ્થિર જ રહ્યા છે. એટલે સોના ચાંદીમાં રોકાણ કરજો, નવી ખરીદીઓ ઓછી કરી દેજો, બંધ કરી દેજો. તમારી પાસે જે પ્રોપર્ટીઝ છે એ જો અત્યારે જતી હોય સારા ભાવે તો એને કાઢીને સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરજો. કારણ કે આખરે આ સોનું ને ચાંદી જ એવી વસ્તુ છે કે દુનિયાની ગમે તેટલી ખરાબ મંદીમાં એની કિંમતો વધવાની છે. તો થોડી કરકસર કરીએ, દેશમાં શાંતિ લાવીએ, ન ગમતી સરકારોને હમણાં ચલાવી લઈએ, મનમોહન સિંહની સરકાર સામે આંદોલન કરવાને બદલે રાહ જોઈએ કે 2014માં ચૂંટણી આવે ત્યારે પછાડી જઈશું. પણ તેલંગાણા સહિત દેશમાં જે કોઈ આંદોલનો ચાલી રહ્યા છે એ બહુ જલ્દી બંધ થવા જોઈએ, શાંતિ થવી જોઈએ. અને નાગરિકો તરીકે આપણે જેવી સરકારો છે એવી સરકારોને થોડોક વધારાનો સહયોગ આપીએ. અને આવતા જે ખરાબ દિવસો છે, મને તો દેખાઈ રહ્યા છે કે ભારત આમાંથી બહુ જ બાકાત નહીં રહી શકે. એટલે તમારી પાસે વસ્તુઓ હશે પણ કોઈ ખરીદનારો નહીં હોય, તમારી પ્રોપર્ટી હશે પણ તમે ખરીદી હશે એ ભાવે પણ એ પ્રોપર્ટીઓ જશે નહીં. એટલે નિરાશાજનક દિવસો આવી રહ્યા છે, તો એની તૈયારીઓ કરીએ. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.